હેલો ફ્રેન્ડ, ન્યૂ ઝાયર સેકન્ડરી સ્કૂલ તરફથી આપણું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બહુ અતિ મહત્વની સજીવોની જે પ્રજનનની ક્રિયા કહી તેનો અભ્યાસ કરશો. બરાબર, પ્રજનનનો અભ્યાસ કરી પહેલાં આપણે તમને શબ્દ સમજાવું. જીવનકાળ, જીવનકાળ કોને કહેવાય? જીવનકાળ એ શું? જીવનકાળની આપણે સામાન્ય રીતે વ્યાખ્યા જોવા જાય તો સજીવના જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમય એટલે એનો જીવનકાળ તરીકે ઓળખવામાં આવે. સજીવનું જ્યારથી જન્મ થાય ત્યારથી લઈને એની વૃદ્ધિ થાય, પરિપક્વ બને અને અંતમાં મૃત્યુ થાય ત્યાં સુધીના સમયગાળાને આપણે એનો જીવનકાળ કહીએ. આ પૃથ્વી ઉપર સામાન્ય રીતે આપણે વાત કરી તો કોઈ સજીવ અમર નથી, સિવાય એક કોષી સૂક્ષ્મજીવો. એક કોષી સૂક્ષ્મજીવો એવા હે કે જે અમર હે, બાકીના બધા જ સજીવો રહી ચોક્કસ સમય સુધીના જીવંત રહી હે, ત્યારબાદ તેમનું મૃત્યુ થાય. આ દરેક સજીવ જેનું મૃત્યુ થાય એના જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયગાળાને આપણે જીવનકાળ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોવા જાય તો જુદા જુદા સજીવોનો જીવનકાળ જુદો જુદો જોવા મળે. જેમ કે આપણે જોઈ તો કે પોપટ, એનો જીવનકાળ સામાન્ય રીતે આપણે જોવા જાય તો 140 વર્ષ, કાગડો 15 વર્ષ, કાચબો 100 થી 150 વર્ષ. એવી રીતના બાકીના સજીવનો પણ જીવનકાળ આપણે અહીંયા દર્શાવેલો છે. એમાં સૌથી વધારે અત્યાર સુધીમાં જીવનકાળ જોવા મળે તો સિકોયા નામની વનસ્પતિ કે જેનો જીવનકાળ 3000 વર્ષથી 4000 વર્ષ જોવા મળે. એવી જ રીતના આપણે આમાં મનુષ્યનો જીવનકાળ દેખાડ્યો નથી, પરંતુ મનુષ્યનો જીવનકાળ આપણે સામાન્ય રીતે જોવા જાય તો 100 થી લઈને 110 વર્ષ સુધીનો જીવનકાળ જોવા મળે. બરાબર, ત્યારબાદ આપણે વાત કરી સજીવોનો જીવનકાળનો શું એના કદ સાથે સંબંધ છે કે નહીં. સામાન્ય રીતે આપણે જોયું તો કે પોપટ અને કાગડો બંને પક્ષી જ છે. બરાબર, બંનેના આપણે શરીરના કદની વાત કરી તો એના કદ વચ્ચે એટલો તફાવત નથી, છતાં પણ એના જીવનકાળ વચ્ચે જોવો કેટલો તફાવત છે. પોપટનો જીવનકાળ આપણે જોઈ તો કે 140 વર્ષ, જ્યારે કાગડાનો જીવનકાળ આપણે 15 વર્ષ જોવા મળે. બરાબર, એટલે કે આના ઉપરથી આપણને એક બાબતની ખબર પડે કે સજીવના શરીરનું દેહ હોય એનું કદ હશે. બરાબર, આ કદ વચ્ચે અને જીવનકાળ વચ્ચે કોઈ સંબંધ જોવા મળતો નથી. ક્લિયર, આ શબ્દ જોઈ આપણે જીવનકાળ કમ્પ્લીટ સમજી લીધો. બરાબર, હજી એકવાર એની વ્યાખ્યા કહી દઉં. સજીવના જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમય એટલે સજીવનો જીવનકાળ તરીકે ઓળખવામાં આવે. સજીવનું મૃત્યુ થાય પછી શું? સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ પૃથ્વી ઉપર સામાન્ય રીતે એની પાસે બે ઓપ્શન હોય. પહેલો ઓપ્શન આપણે વાત કરી કે સજીવ અમર થઈ જાય તો એ પોતાનું પૃથ્વી ઉપર અસ્તિત્વ ટકાવી રાખે, અને એવું તો શક્ય નથી કે કોઈ સજીવ જેવી અમર થઈ શકે. બરાબર, બીજો ઓપ્શનની આપણે વાત કરી તો સજીવ પ્રજનન કરીને પોતાનો વારસો, પોતાનું અસ્તિત્વ આગળ વધારે, એટલે કે એનો વારસો આવનારી સંતતિમાં તમને જોવા મળે. ત્યારબાદ સજીવનું મૃત્યુ થઈ જાય તો પણ પૃથ્વી ઉપર એનો વારસો જળવાયેલો છે. જો સજીવ પ્રજનનની ક્રિયા ન કરે તો શું થાય? તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો પૃથ્વી ઉપર હળવે હળવે આ સજીવો જે અત્યારે હાલમાં તમને જોવા મળે દરેકનું મૃત્યુ અનિશ્ચિત જ છે. એટલે દરેક સજીવ એક સમય એવો આવશે કે દરેક સજીવ મૃત્યુ પામતા જશે, અને જો આમનેમ ચાલે તો પૃથ્વી ઉપર સજીવોનું અસ્તિત્વ જ મિટાઈ જાય, એટલે કે કોઈ પણ જાતિ તમને પૃથ્વી ઉપર જોવા મળશે નહીં. અત્યારે હાલમાં આપણને સજીવોનું અસ્તિત્વ જોવા મળે એની પાછળનું એક જ કારણ છે કે સજીવોમાં જોવા મળતી પ્રજનનની ક્રિયા. જે પ્રજનનની ક્રિયા દ્વારા સજીવ પોતાની આવનારી સંતતિમાં પોતાનો વારસો જોઈ પસાર કરે. બરાબર, હવે આપણે આગળ વાત કરી તો કે પ્રજનનની વ્યાખ્યા શું? પ્રજનન શું બધા જ સજીવો એક જ પ્રકારે પ્રજનન કરે છે? શું બધા જ સજીવો રે પ્રજનનનો સમયગાળો સરખો જ હોય છે? બરાબર, તો એનું આગળ આપણે જોઈ. ચાલો હવે આપણે આગળ જોઈ પ્રજનન, પ્રજનનની વ્યાખ્યા શું થાય તો કે સજીવ એક એવી પ્રક્રિયા જેમાં પોતાની મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે, આ પ્રક્રિયાને પ્રજનનની પ્રક્રિયા કહેવામાં આવે. ફરીથી વ્યાખ્યા જોઈએ આપણે, સજીવ એક એવી પ્રક્રિયા કે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે તેને પ્રજનનની ક્રિયા કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોવા જાય તો સજીવનો જન્મ થાય, વૃદ્ધિ પામે, પુખ્ત બને અને
ત્યારબાદ નવી સંતતિ ઉત્પન્ન કરે, જે નવી સંતતિ પાછો જેનો જન્મ થાય એની પાછી વૃદ્ધિ થાય, પુખ્ત બને, પ્રજનનની ક્રિયા દ્વારા નવી સંતતિને જન્મ આપે. આ રીતના પ્રજનન ચક્રની સતત રીઈ ચાલુ જ રહીએ, બરાબર, અને પેઢી દર પેઢી આ વારસો જળવાઈએ, એટલે કે એક સજીવમાંથી એનો વારસો એની સંતતિમાં આવે, એનો વારસો એની પછીની સંતતિમાં આવે. આ રીતના પ્રજનન ચક્ર સતત પૃથ્વી ઉપર ચાલ્યા જ રાખે અને સજીવ પોતાનું અસ્તિત્વ પૃથ્વી ઉપર જાળવી રાખે. શું ખરેખર બધા સજીવો રિયાઈ, ત્યારબાદ આપણે એની વાત કરી કે સજીવ રિયાઈ પ્રજનન કરે, એ બધા સજીવ જે સજીવ નામે એ બધે પ્રજનન કરશે, શું બધા જ સજીવો પ્રજનન એક જ રીતના કરશે? ના, તો સજીવ સામાન્ય રીતે આપણે જોવા જાય તો સજીવ બે પ્રકારે પ્રજનન કરે. પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો આપણને જોવા મળે એમાં મુખ્ય બે પ્રકારની પ્રજનન પદ્ધતિ છે, જેમાંથી કોઈ પણ એક પ્રજનન પદ્ધતિ તે અનુસરે છે અને પોતાની સંતતિને જન્મ આપે, પોતાનો વારસો જેવી આગળ વધારે. એમાં આપણે એના પ્રકારની વાત કરીએ તો પેલો પ્રકાર આવે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન અમુક સજીવો પૃથ્વી ઉપર જોવા મળે જે સૂક્ષ્મ કદના છે, જે એક કોષી સજીવ છે, જે નરી આંખે આપણને જોઈ શકતા નથી, જેને જોવા માટે આપણે માઇક્રોસ્કોપની જરૂર પડે. આવા સૂક્ષ્મ કદના સજીવો જે સામાન્ય રીતે આપણે જોવા જાય તો કે અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા પોતાનો વારસો આગળ વધારે નવી સંતતિને જન્મ આપે, બરાબર. સૌ પ્રથમ આપણે અલિંગી પ્રજનન પદ્ધતિની વ્યાખ્યા જોઈ તો જે પ્રજનનની ક્રિયામાં એક જ પિતૃ ભાગ લે અથવા જન્યો નિર્માણ વગર સંતતિનો જન્મ થતો હોય આવી પ્રજનન પદ્ધતિને આપણે અલિંગી પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. ફરીથી આપણે એની વ્યાખ્યા જોઈ, જે પ્રજનનની ક્રિયામાં એક જ પિતૃ, આ શબ્દ બહુ મહત્વનો છે, એક જ પિતૃ ભાગ લીએ અથવા જન્યો નિર્માણ થયા વગર સંતતિનો જન્મ થાય તો એવી પ્રજનન પદ્ધતિને આપણે અલિંગી પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. અલિંગી પ્રજનન પદ્ધતિની એક વિશિષ્ટ બાબત છે કે આ પ્રજનન પદ્ધતિમાં કોઈ પણ સજીવ, આમાં નર અને માદા જેવું હોતું નથી, અલિંગી પ્રજનનમાં કોઈ પણ સજીવ સંતતિને જન્મ આપી શકે. જેમ કે આપણે ઉદાહરણ લઈ તો કે બેક્ટેરિયા હોય, અમીબા હોય, આમાં કઈ તમે સાંભળ્યું નહીં હોય કે નર હોય કે માદા હોય, બરાબર. કોઈ પણ બેક્ટેરિયા હોય, કોઈ પણ અમીબા હોય, બરાબર, એ પોતાની સંતતિને જન્મ અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા આપે છે. ત્યારબાદ બીજી પ્રજનન પદ્ધતિનો પ્રકાર આપણે વાત કરી તો કે લિંગી પ્રજનન પદ્ધતિ, જે ઉચ્ચ કક્ષાના વનસ્પતિમાં, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં તમને જે જોવા મળે એને આપણે લિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે. આ પ્રજનન પદ્ધતિની આપણે વ્યાખ્યા જોઈ તો કે જે પ્રજનન પદ્ધતિમાં વિરુદ્ધ પ્રકારના પિતૃઓ એટલે કે નર અને માદા બંને ભેગા મળીને સંતતિને જન્મ આપતા હોય એવી પ્રજનન પદ્ધતિને આપણે લિંગી પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અથવા આપણે એમ પણ કહીએ છીએ કે જે પ્રજનન પદ્ધતિમાં વિરુદ્ધ પ્રકારના જન્યુઓ એટલે કે શુક્રકોષ અથવા અંડકોષ ભાગ લેતા હોય અને તેના દ્વારા સંતતિનું નિર્માણ થતું હોય, બરાબર, તો એને આપણે લિંગી પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કે અલિંગી પ્રજનન પદ્ધતિમાં સંતતિનું નિર્માણ બહુ સરળતાથી થાય છે અને બહુ ઝડપથી થાય છે. અલિંગી પ્રજનન પદ્ધતિમાં સંતતિનું નિર્માણ બહુ સરળતાથી થાય છે અને બહુ ઝડપથી સંતતિનું નિર્માણ થઈ જાય. જેમ કે આપણે ઉદાહરણ લઈ તો કે ઇકોલાઈ નામના બેક્ટેરિયા, ઇકોલાઈ નામના બેક્ટેરિયા અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા પ્રજનન કરે. એ એકમાંથી બે બેક્ટેરિયા દર 20 મિનિટે થઈ જાય, એટલે કે એની પ્રજનન પદ્ધતિ રહી બહુ ઝડપી છે અલિંગી પ્રજનન પદ્ધતિ, જેમાં ઇકોલાઈ બેક્ટેરિયા પોતાની સંતતિને દર 20 મિનિટે જન્મ આપી દે. જ્યારે આપણે લિંગી પ્રજનન પદ્ધતિમાં આપણે વાત કરી તો કે આ પ્રજનન પદ્ધતિ બહુ જટિલ છે અને ધીમી ક્રિયા છે, એટલે કે ઝડપથી સંતતિનું નિર્માણ ન થાય, સંતતિનું નિર્માણ થવા માટે ખાસો એવો સમય લાગે, ઘણો બધો સમય લાગે, ત્યારબાદ એમાંથી સંતતિનું નિર્માણ થાય. આપણે ઉદાહરણ લઈ મનુષ્યની, તો કે મનુષ્યમાં જ્યારે શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય એટલે કે લિંગી પ્રજનન દ્વારા વિરુદ્ધ પ્રકારના જન્યુઓ એટલે કે શુક્રકોષ અને અંડકોષ બેનું ફલન થાય, ત્યારબાદ બાળકનો જન્મ, બાળકનું નિર્માણ સંપૂર્ણ આપણે કહી તો કે 9 મહિના બાદ થાય, બરાબર, એટલે કે એમાં ઘણો બધો સમય લાગે સંતતિનું નિર્માણ થવામાં, જ્યારે અલિંગી પ્રજનનમાં આટલો બધો સમય લાગતો નથી. એ ઉપરાંત હજી આપણે વધારે તફાવત કહી તો કે અલિંગી પ્રજનન પદ્ધતિ સરળ છે
બહુ સરળ એટલી બધી ક્રિયા જટિલ એમાં જોવા મળતી નથી. જ્યારે લિંગી પ્રજનનની ક્રિયામાં સંતતિના નિર્માણ દ્વારા પ્રજનનની ક્રિયામાં આમાં બધામાં ઘણી બધી જટિલતા તમને જોવા મળે. બરાબર, હવે આપણે આગળ વધી અલિંગી પ્રજનનમાં, કે અલિંગી પ્રજનનમાં શું એમાં પણ કોઈ પ્રકાર હશે? દરેક સજીવ જે આપણે સૂક્ષ્મ જીવો કહી જે અલિંગી પ્રજનન પદ્ધતિથી પ્રજનન કરે, શું એમાં એક જ પદ્ધતિ દ્વારા પ્રજનન કરતા હશે? તો કે અલિંગી પ્રજનનમાં પણ અલગ અલગ પ્રકારે સજીવરિયાઈ પ્રજનન કરે. જેમ કે આપણે વાત કરી તો કે અલિંગી પ્રજનનમાં અંદર એની જે પ્રજનનની પદ્ધતિઓ જોવા મળે છે એના નામ આપણે જોઈએ તો કે દ્વિભાજન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ નિર્માણ અને પુનઃસર્જન. આ પદ્ધતિ છે શું, કેવી રીતના આમાં પ્રજનન થાય એ આપણે આગળ જોશું. અત્યારે ખાલી તમે નામ યાદ રાખો કે અલિંગી પ્રજનન પદ્ધતિમાં જે સજીવો અલિંગી પ્રજનન દ્વારા સંતતિનું નિર્માણ કરે છે એમાં કઈ કઈ પદ્ધતિઓ એ અનુસરે, કે જેના દ્વારા એ અલિંગી પ્રજનન પદ્ધતિથી સંતતિનો જન્મ આપે. તો કે દ્વિભાજન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ નિર્માણ અને પુનઃસર્જન, આટલી ક્રિયા દ્વારા અલિંગી પ્રજનન કરીને સૂક્ષ્મ જીવો અમીબા, બેક્ટેરિયા છે, બરાબર, વાદળી છે, હાઇડ્રા છે, આ બધા અલિંગી પ્રજનનનો જે અલગ અલગ મેથડો રહી, બરાબર, એ મેથડોને અનુસરીને સંતતિને જન્મ આપે. બરાબર, જ્યારે લિંગી પ્રજનનની આપણે વાત કરતા હોય તો કે લિંગી પ્રજનનમાં એક પણ જે આપણે કહીએ એનો પ્રકાર જોવા મળતો નથી. લિંગી પ્રજનન ખુદ જ એક મુખ્ય પ્રકાર છે અને એમાં મોટાભાગના ઉચ્ચ કક્ષાના સજીવો અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આ પ્રકારે પ્રજનનની ક્રિયા કરે. હવે આગળ આપણે વાત કરી તો સજીવના પ્રજનન કયા પ્રકારે કરશે એનો આધાર તેના ઉપર રહેશે. એટલે કે સજીવ અલિંગી પ્રજનનમાં આમાંથી કઈ મેથડ દ્વારા, કઈ પદ્ધતિ દ્વારા એ પ્રજનન કરશે, અથવા સજીવ લિંગી પ્રજનન કરશે કે અલિંગી પ્રજનન કરશે એનો આખો આધાર તેના ઉપર હોય. તો કે એનો આધાર આપણે જોવા જાય તો એના નિવાસ સ્થાન, સજીવ કઈ જગ્યાએ વસવાટ કરે અથવા સજીવ કેવા પર્યાવરણમાં રહે, એ ઉપરાંત બીજા ઘણા બધા એવા બાહ્ય પરિબળો છે. આ બધા પરિબળો જેમ કે આપણે નિવાસ સ્થાન કહી, સજીવના દેહધાર્મિક ક્રિયા, સજીવના પર્યાવરણ, એની જ્યાં રહેતો હોય સજીવ એની આસપાસના પર્યાવરણના પરિબળો, આ ત્રણે ત્રણ જે આપણે ખાસ ઘટક કહી એ સજીવને કઈ પ્રજનન પદ્ધતિ દ્વારા પ્રજનન કરવું, બરાબર, એમાં મદદરૂપ થશે. આપણે અહીંયા પરિબળો દેખાડી તો સામાન્ય રીતે આપણે જોઈ તો કે નિવાસસ્થાન, બીજું દેહધાર્મિક ક્રિયા અને અન્ય બાહ્ય પરિબળો, આ ત્રણે ત્રણ ક્રિયા રહી સજીવને મદદરૂપ થશે કઈ પ્રજનન પદ્ધતિ દ્વારા પ્રજનન કરીને સંતતિનું નિર્માણ કરવું.